हेलो बाल दोस्तों, एड्यूक टेक्नो चैनल में आपनु स्वागत छे। आजे आपणे शीखीशु धोरण 8 विषय गुजराती पाठ 8 आज आनंद पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी आपणे समज मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए पाठ 8 आज आनंद पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समज। सौ प्रथम आपणे अभ्यासना प्रश्नोनी समज मेळवीशुं। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो। सवाल नंबर 1, लोकोमां आनंद व्याप्यो छे कारण के, तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क, आकाशमां वादळो उमट्या छे। ख, मेहमान आववाना छे। ग, वरसाद थंभी गयो छे। अने घ, वरसाद पड़ी रह्यो छे। તેના જવાબમાં આપણે લખીશું ક, આકાશમાં વાદળો ઉમટ્યા છે। સવાલ નંબર 2, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો એટલે, તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે। ક, ધરતીને લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે। ખ, ધરતી લીલી છમ બની છે। ગ, ધરતી પર લીલો રંગ છાંટ્યો છે। અને ઘ, ધરતી પર લીલી ચાદર પાથરી છે। તેના જવાબમાં આપણે લખીશું ખ, ધરતી લીલી છમ બની છે। સવાલ નંબર 3, ખેડૂત દોરીડાને તૈયાર કરે છે કારણ કે, તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે। ક, વરસાદ પડી રહ્યો છે। ખ, વરસાદની ઋતુ છે। ગ, વરસાદ આવવાની તૈયારી છે। અને ઘ, વરસાદ થંભી ગયો છે। તેના જવાબમાં આપણે લખીશું ગ, વરસાદ આવવાની તૈયારી છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। સવાલ નંબર 1, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? તેના જવાબમાં આપણે લખીશું ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે, આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય। સવાલ નંબર 2, ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? તેના જવાબમાં આપણે લખીશું ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘર માળથી શોભી રહ્યા છે। સવાલ નંબર 3, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તેના જવાબમાં આપણે લખીશું વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે। સવાલ નંબર 4, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તેના જવાબમાં આપણે લખીશું વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું। પ્રશ્ન નંબર 1, આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે? આવા ચાર દ્રશ્યોની યાદી કરો। અહીં એક ઉદાહરણ આપેલું છે, જેમ કે આકાશ વાદળોથી ઘેરાયું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે। આપણે હવે બીજા દ્રશ્યો જોઈએ। 1, ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેંટા શોભી રહ્યા છે, બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે। 2, વીરે શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીની લટકતી શેરથી શોભી રહ્યા છે। 3, બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે। 4, ધરતી લીલીછમ બની છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે। પ્રશ્ન નંબર 2, આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્ય લખો। તેના જવાબમાં આપણે લખીશું અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે, આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે, વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે, ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે, વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે, પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી, મોર કળા કરી નૃત્ય કરે છે અને ટેહું ટેહું ટહુકા કરે છે, કોયલ કૂ કૂ કરે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરી વર્ષાને વધાવે છે, બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે, આવરે વરસાદ ધેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક,
वरसाद पड़ता ज खेडूतोनो हरक समातो नथी। तेओ खेतरमां अनाजनी वावणी करे छे। अषाढ़ी बीज एटले वर्षाना शुभ आगमननो दिवस। सौ आवी अषाढ़ी बीज गायने वर्षा ऋतुने वधावे छे। प्रश्न नंबर 3, नीचेना शब्दों माटे काव्यमां कया शब्दो वपराया छे ते लखो। 1. उत्तर, तेना माटे काव्यमां अवतार शब्द वपरायो छे। 2. दक्षिण, काव्यमां दक्षिण शब्द वपरायो छे। 3. जुवार एटले के जारू शब्द वपरायो छे। 4. प्रवाह, तेना माटे शेरू शब्द वपरायो छे। 5. गाय, तेना माटे गौरी शब्द वपरायो छे। 6. बळद, तेना माटे ધોરીડા શબ્દ વપરાયો છે। હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ। અહીં બે પ્રવૃત્તિઓ આપેલી છે। 1. લોકગીત સ્પર્ધામાં ભાગ લો। આ સ્પર્ધામાં રજૂ થતા ગીતો ધ્યાનથી સાંભળો। અને બીજી પ્રવૃત્તિ છે ખેતી અને ખેડૂતના જીવન વિશે લખાયેલા કાવ્યોનો હસ્તલિખિત અંક તૈયાર કરો। પ્રવૃત્તિ નંબર 1 માં તમારે તમારી શાળામાં લોકગીત સ્પર્ધા યોજાય તે સ્પર્ધામાં ભાગ લેવાનો છે। લોકગીતો ગાવાના છે તથા બીજા વિદ્યાર્થીઓના મુખે ગવાતા લોકગીતો ધ્યાનથી સાંભળવાના છે। બીજી પ્રવૃત્તિ છે ખેતી અને ખેડૂત વિશેના કાવ્યો તમારા પુસ્તકાલયમાંથી કે અન્ય પુસ્તકોમાંથી તથા ઓનલાઈન નેટમાંથી પણ મેળવી અને આ કાવ્યોનો એક અંક તૈયાર કરવાનો છે, જે પછી તમારે તમારા વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં તમે રજૂ કરી શકો છો। આ રીતે આપણી બંને પ્રવૃત્તિઓ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડિયો તમને આપણી ચેનલ પરથી મળી રહેશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।